ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટર અતિક અને અશરફની કરાઈ હત્યા. ત્રણ હુમલાખોરોએ અરુણ મૌર્ય, સની અને લવલેશે પત્રકારોની મોજીદગીમાં, એસડીએફની તૈનાતગીમાં, પોલીસ કાફલો તૈનાત હોવા છતાં પણ તેના લમણા પર ગોળી ચલાવી અને મોત હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ગેંગસ્ટર અતિક અને અશરફની કરાઈ હતી હત્યા. પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસેની ઘટના. બંનેને લઈ જતી પોલીસ વાન પાસે જ કરાયું હતું ફાયરિંગ. બંનેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસ વાન કોલેજ પાસે ફાયરિંગ કરાઈ હતી, જેમાં બંને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા, પત્રકારો પણ મોજૂદ હતા અને પોલીસની મોજગુદીમાં આ હત્યા કરાઈ હતી. આ હત્યા કરનારા ત્રણ જેના નામ બહાર આવ્યા છે, જેમાં અરુણ મૌર્ય, સની અને લવલેશ નામના ત્રણ શખ્સોએ આ ફાયરિંગ કરી અને હત્યા કરી અશરફ અને અતિકની. અને પોલીસે ત્રણેયને દબોચી લીધા અને બંનેની હત્યા કરવામાં આવી છે. મેડિકલ કોલેજ પાસેની ઘટના છે. ગોળી મારીને હત્યા કરાઈ છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. એક સાથે અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઢાય 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 બધી જ બાજુ ફાયરિંગ કરાયું, જેમાં અતિક અને અશરફની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રયાગરાજ ક્વાલ્વિન હોસ્પિટલ પાસેની આ ઘટના છે, કે જ્યાં પત્રકારોની મોજૂદગીમાં, પોલીસની મોજૂદગીમાં હુમલાખોરોએ હુમલો કરી અને હત્યા નિપજાવી, જાહેરમાં ગોળી મારી અને બંને ભાઈઓની હત્યા કરાઈ છે, જે ગેંગસ્ટર અતિક અને અશરફની હત્યા કરવામાં આવી છે. ગોળી મારી અને પ્રયાગરાજમાં મેડિકલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન તેઓ પત્રકારોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. તે દરમિયાન જ ગોળી ચલાવવામાં આવી. અરુણ, સની, લવલેશે ગોળી ચલાવી અને હત્યા કરી હતી. પોલીસે ત્રણેયને દબોચી લીધા, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. એ ઉત્તર પ્રદેશનું દ્રશ્ય છે, કે જ્યાં પ્રયાગરાજમાં જાહેરમાં પોલીસની મોજૂદગીમાં, પત્રકારોની મોજૂદગીમાં જે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, તેવા જ સમયે અચાનક ધડાધડ ગોળીઓનું ફાયરિંગ થાય છે અને ગેંગસ્ટર અતિક અને અશરફની હત્યા કરી દેવામાં આવે છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.